રાજકોટમાં રેજાંગ ગલાના શૂરવીરોને શ્રદ્ધાંજલિ અર્પી આહીર શૌર્ય દિવસની ઉજવણી કરાઈ, જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા. ઈસવીસન 1962માં ચીન અને ભારત વચ્ચેના યુદ્ધમાં ચીનના 1300થી વધુ સૈનિકોને મોતને ઘાટ ઉતારનાર અને દેશની રક્ષા કાજે શહીદી વહોનાર આહીર સમાજના 114 જવાનો અને મા ભૂમિની રક્ષા માટે બલિદાન આપનાર દેશના તમામ શૂરવીરોને શ્રદ્ધાંજલિ અર્પવા આજે રેસકોર્સ ખાતે 15,000થી વધુ આહીરો ઉમટી પડ્યા છે, જેમાં આહીર સમાજના પરંપરાગત સફેદ વસ્ત્રો પહેરીને શ્રદ્ધાંજલિ અર્પી વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જે ક્ષણના સાક્ષી બનવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અતિથિ વિશેષ રહ્યા હતા. તેમજ આશરા ધર્મ માટે વિખ્યાત આહીર સમાજ આશરા ધર્મ માટે પોતાની જાનની પણ પરવા કરતો નથી, તેવી જ એક ઘટના 18 નવેમ્બર 1962માં બની અને કાશ્મીરના લદાખને બચાવવા માટે આહીર સમાજના 114 જવાનો શહીદ થયા, જેમાં રેજાંગલા યુદ્ધના ઇતિહાસમાં એક નજર કરીએ તો આજથી 57 વર્ષ પહેલા એટલે કે 18 નવેમ્બર 1962ના લદાખની ચુશુલ ઘાટીમાં પ્રવેશનો રસ્તો રેજાંગલામાં ભારતીય સેનાની 13 કુમાઉના 120 જવાનોએ મેજર શૈતાન સિંહની આગેવાનીમાં ચીનના 1300થી વધુ સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા અને ચીનની PLA ના અંદાજે 5,000થી 6,000 સૈનિકોને ભારતના 120 જવાનો ભારે પડ્યા અને ચીનના 1,300 સૈનિકોને ઠાર કર્યા. તેમજ માતૃભૂમિની રક્ષા કાજે લડી રહેલા 120 જવાનોમાંથી 115 શહીદ થયા, જેથી આહીર સમાજના લોકો આજે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા આહીર શૌર્ય દિવસની ઉજવણી કરી હતી, જેમાં સમાજના 15,000થી વધુ લોકો સફેદ વસ્ત્રોમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા એકઠા થયા હતા, જેનો આહીર સમાજે વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હાજર રહી શહીદોને વીરાંજલિ અર્પણ કરી હતી. અને આહીર સમાજના ઇતિહાસ તરફ એક નજર કરવામાં આવે તો દેવાયત બાપા બોદર, રાઘા બાપા ભમર, સાદુડ બાપા ભમર, ભોજા બાપા મકવાણા, વિહા બાપા ડેર, ખીમરો લોડણ, ભુવડ બાપા ચાવડા અને દલા દાદા છૈયા જેવા મહાન શૂરવીરો કોઈએ આશરા ધર્મ માટે, કોઈએ ગાયોના રક્ષણ માટે, તો કોઈએ બેન દીકરીની ઇજ્જત માટે, તો કોઈએ ગામના રક્ષણ માટે પોતાના પ્રાણ આપ્યા અને રાષ્ટ્ર માટે સમર્પિત થઈ ગયા. એવા શૂરવીરની શૌર્યતાને યાદ કરવા અને જેણે દેશના સીમાડા પર હજારો વર્ષોથી લઈને આજ સુધીમાં ભારતીયના રક્ષણ માટે પોતાના પ્રાણ પાથરી દીધા, તેવા સૌ શહીદોની શૂરવીરતાના, બહાદુરોની બહાદુરીના, દાતારોના દાતારીના અને ગુણગાન ગાવા માટે એને વંદન કરવા માટેનું આ શૌર્ય દિવસનું આયોજન કરાયું હતું. અને આ શૌર્ય દિવસને સફળ બનાવવા માટે ઘનશ્યામભાઈ હેરભા, વિક્રમ ડાંગર, સૂરજ ડેર, જેડી ડાંગર, કરણ લાવડિયા, અશ્વિન બકુત્રા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. નાકાભાઈ, અરવિંદભાઈ, પૂર્વ મંત્રી મુરુભાઈ, આખા કાર્યક્રમના આયોજક શ્રી લાભુભાઈ, શ્રી નાગદાનભાઈ, ઉદયભાઈ, બાબુભાઈ, કિરીટભાઈ, મુકેશભાઈ, વિક્રમભાઈ, રાજુભાઈ, દિલીપભાઈ, કર્નલ તુષારભાઈ અને આજના આ કાર્યક્રમને જેમને જીવન સ્વરૂપ આપ્યું અને આહીર સમાજને ગૌરવ થાય, સમગ્ર દેશને ગૌરવ થાય એવા રેજાંગલા યુદ્ધના પૂર્વ સૈનિક શ્રી કેપ્ટન રામચંદ્ર યાદવ, હવાલદાર નિહાલ સિંહ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ પ્રિય આહીર ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ જેમને આ વિચાર આવ્યો, યુદ્ધ 1962માં થયું અને આજે 2019માં આપણે આ યુદ્ધની વીરગાથાને યાદ કરીને
શહીદોના યાદમાં આજે આયર શૌર્ય દિવસ આ કાર્યક્રમ મનાવવાનો જેમને વિચાર આવ્યો એવા તમામ આયોજકોને હું લાખ લાખ અભિનંદન આપું છું. કારણ કે ઘણી વખત માત્ર સમાજને ભેગો કરીને નેતાગીરી ઉપસાવવા માટે કાર્યક્રમો થતા હોય છે, પરંતુ સાચા અર્થમાં સમાજમાં ભવિષ્યની પેઢી અને સમાજ જેમાંથી ગૌરવ અનુભવે એ પ્રકારના કાર્યક્રમો યોજીને સાચા અર્થમાં સમાજને વિશ્વના ફલક ઉપર હું ચોક્કસ કહીશ કે આ જો કાર્યક્રમ ન થયો હોત તો આ રોઝાંગલામાં જે આહીરોએ જે વીરતાથી લડાઈ લડી એ કોઈને ખબર પડી ન હોત. અને હું એમ માનું છું કે માત્ર આહીર સમાજનું ગૌરવ નહીં, ચોક્કસ સમાજ ગૌરવ લે. એમના પનોતા પુત્રએ કરેલી જે વીરતા એનો ગૌરવનો પહેલો અધિકાર એનો છે, પરંતુ સમગ્ર ભારતવાસીઓને ગૌરવ થાય, સમગ્ર ભારતવાસીઓનું માથું એક ઊંચું અને આપણી સેના ઉપર ગૌરવ થાય. જે રીતે અત્યારે અહીંયા કેપ્ટન રામચંદ્ર જે આ ઉંમરે એમને જે જોશ આવ્યો, મને એમ લાગે છે કે એમના હૃદયમાં જે ભાવના ઊભી હતી અને એમને પોતે કીધું કે હજી પણ મને જો સેનામાં ભરતી કરવામાં આવે તો દુશ્મનોના માથા ઉતારવાનું આ ખમીર મારી પાસે છે અને સેનામાં જવાની પણ તૈયારી છે. આ વાત એ દેખાડે છે કે આજના આ કાર્યક્રમની આમાં અસર ઊભી થઈ છે. અને અહીંયા પણ આ વાત બધા પાસે પહોંચી અને જ્યારે 1962નું યુદ્ધ, મારી ઉંમર તો 6 વર્ષની હતી 56માં જન્મો, પણ 62નું યુદ્ધ આછું આછું યાદ આવે. દુઃખી હતા આપણે કે 62માં ભારતને ઘણું બધું સહન કરવું પડ્યું હતું. કોઈ સેના પાસે સાધનો નહોતા, હથિયારો નહોતા, અનેક લોકોની શહાદત વહોરવી પડી. આપણે યુદ્ધ હારેલા હતા. હારનો ઇતિહાસ એ દરેક ભારતવાસીઓ માટે એક અંદર કસક હતી કે આપણે આ યુદ્ધ હાર્યા. પછી 65માં આપણે જીતા, 71માં જીતા, કારગિલમાં જીતા, એ પછીનો ઇતિહાસ છે. પણ 62ની કસક હતી. મનમાં થતું હતું કે આપણે 62માં યુદ્ધ ચાઇના સામે હાર્યા અને ત્યારે લતા મંગેશકરે જે ગીત ગાયું હતું, એ મેરે વતન કે લોગો જરા યાદ કરો કુરબાની, એ આજે અક્ષરશઃ આ મંચ ઉપરથી કે આ સભાગૃહમાં આપણી પણ આંખમાં આંસુ આવી જાય. અને જે રીતે આપણે બધાને ખબર છે કે આટલી બધી ઠંડીમાં નવેમ્બરમાં યુદ્ધ થયું હતું, જે કીધું કે 80-80 ફૂટ બરફ જામ્યો હતો અને સાધનો હોય નહીં, પગમાં જૂતા પણ સારા નહોતા, અને છતાં અમારા દેશની મારે રક્ષા કરવાની છે અને 1300 ચીનાઓને એક સાથે માત્ર 120 લોકોએ પાડી દીધા. અને છેલ્લે છેલ્લે તો મુઠભેડ થઈ ગઈ. આપણે કહીએ ને કુસ્તી કરવાની હોય એવી સ્થિતિ આવી ગઈ. બધા હથિયારો પૂરા થઈ ગયા, ગોળીઓ પૂરી થઈ ગઈ, ગોળાઓ પૂરા થઈ ગયા અને હાથો હાથની લડાઈ. અને ત્યારે પણ એકે આહેરના દીકરાએ પીઠમાં ગોળી ખાધી હતી, છાતી ખાધી એ બધી ગોળીઓ જીનીને જેને કહીને
માથા મસાણે એના ધન ધીંગાણા કરતા હતા અને એવી રીતે માણસ લડતા લડતા છેલ્લા શ્વાસ સુધી દુશ્મનની સામે સામે છાતી લડીને. અને એમ કહેવાય છે કે આ યુદ્ધમાં છેલ્લે ચાઇનાના લોકોએ પણ જે આ બટાલિયન હતી આપી એને બંદૂકને ઊંધી ખોડી માથે એક ટોપો પહેરાવીને એને એને પણ જેને કહે વાત સાચી છે કે એની પેઢીઓ પણ યાદ કરે એવું યુદ્ધ આપણા આયરના લોકો યાદવ લોકોએ ત્યાં લડેલા. ભાઈઓ બહેનો, આહીર સમાજનો પણ એક ભવ્ય ઇતિહાસ છે અને મને એ સદભાગ્ય પ્રાપ્ત થયું છે કે દેવાયત બાપુ બોગરની પ્રતિમાનું અનાવરણનો પણ મને લાભ મળ્યો હતો અને આજે આ શૌર્ય સંમેલનમાં પણ આ બે વીર જવાનોને આપણા પૂર્વ સૈનિકોનું સન્માનનો પણ મને લાભ મળ્યો છે. મારી જાતને પણ ખૂબ ભાગ્યશાળી સમજી છું. આહીર સમાજમાં અનેક દેવાયત બાપુની જેમ અનેક લોકોએ સમાજ માટે, બીજાના માટે, દેશ માટે, ધર્મ માટે પોતાની જાનની આહુતિ આપીને એક નવા ઇતિહાસો એમને કાયમ બનાવ્યા છે. નામો તો ઘણા બધા છે, પરંતુ આ આહીર સમાજની એક ખુમારી રહી છે. ઓલું કે છે ને કે પારકી છટીના જાગનારા લોકો એ આહીર સમાજના લોકો છે. અને બીજા માટે પોતાના જીવની પરવા કર્યા વગર હંમેશા ત્યાગ, તપસ્યા, બલિદાન આ બધું એમની ગળથૂથીમાં રહેલું હોય છે. અને એટલા માટે રેઝાંગલાને યાદ કરીને આ શૌર્ય દિવસ હું ચોક્કસ માનું છું કે સમગ્ર આહીર સમાજ આ દિવસને યાદ કરીને નવી પેઢી દેશભક્ત બને, બલિદાન, શૌર્ય, વીરતા અને સાચા અર્થમાં જેને કહીને કે આયરાણીનું એની એની ઇજ્જત, એનું માન, એના કુખે જન્મેલો આહીરનો દીકરો એ ભવિષ્યની પેઢી એ સાચા અર્થમાં કુળનો એક આબરૂ વધારે, પ્રતિષ્ઠા વધારે એ કરવા માટે પ્રેરણા આપવા માટેનો આ કાર્યક્રમ એ કાયમ માટે ઉપયોગી બનશે. એટલા માટે આયોજકોને ધન્યવાદ આપું છું. અને મેં બધા કાર્યક્રમો આજના પડતા મૂકીને આ કાર્યક્રમમાં હાજરી આપવાનો પણ એ નિર્ણય મારો કે આ પ્રકારના કાર્યક્રમો એ આપણા દેશની રક્ષા માટે, આપણા ધર્મની રક્ષા માટે, આપણા મૂલ્યોની રક્ષા માટે આ કાર્યક્રમોની આવશ્યકતા છે. અને એટલા માટે આયોજકોએ આ કાર્યક્રમ કર્યો એમને લાખ લાખ અભિનંદન આપું છું. અગાઉ વાત થઈ છાત્રાલય માટે જમીનની વાત થઈ, એ તો મારી ફરજ હતી અને મેં ત્યારે પણ કીધું હતું ને આજે પણ આ મંચ ઉપરથી કહું છું કે સમાજની, ભવિષ્યની પેઢીને વિકાસ માટે કોઈ પણ વસ્તુની આવશ્યકતા હશે ગુજરાત સરકાર આહીર સમાજ માટે બધું કરવા તૈયાર છે. અને ભવિષ્યમાં પણ એ દ્રષ્ટિથી સરકાર ચોક્કસ ફરજના ભાગરૂપે મદદ કરવા માટે તત્પર રહેશે. ભાઈઓ બહેનો, યુગ બદલાણો છે, સમયની સાથે ચાલવાની પણ આવશ્યકતા છે. નવા પડકારો ભારત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની મહાસત્તા બનવા જઈ રહ્યો છે. હવે એ 1962નું સાધનો ઓછા અને સેનાને બળતી મુશ્કેલી વાળું ભારત નથી. હવે તો કોઈ કાકરી ચાળો કરે તો પણ ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે આ ભારત
સક્ષમ અને કટિબદ્ધ છે. અને એટલા માટે આપણે જોયું છે પુલવામાના બનાવો હોય કે બાલાકોટનો બનાવો હોય, હવે આ ભારત કોઈ વસ્તુ ચલાવવા માંગતું નથી. અને આપણે સૌ આ દેશ એ આપણા માન ચિહ્નો, પછી રામ હોય કૃષ્ણ હોય ગંગા હોય ગાય હોય ગીતા હોય ગાયત્રી હોય, એ માન બિંદુઓને પ્રસ્થાપિત કરવા માટે આપણે સૌ કટિબદ્ધ બની અને આવનારા દિવસોમાં ભગવાન કૃષ્ણનું ભારત, મા ભારતમાં જેની મોટી ભૂમિકા અને જેમના ગીતા દ્વારા આપણે જીવનનો જેને બોધ આપ્યો છે, એવા ભગવાન શ્રી કૃષ્ણનું ભારત, એ ભવ્ય ભારત બનાવવા માટે આપણે સૌ આપણા સૌ વીર શહીદોમાંથી પ્રેરણા લઈ અને આ બધા જે લોકોએ શહાદત વહી છે, સામી છાતીએ લઈડા છે, એ આપણો ઇતિહાસ, એ ઇતિહાસમાંથી પ્રેરણા લઈ અને નવી પ્રેરણાના આધાર ઉપર આપણે સૌ હિંમતથી આગળ વધી અને આપણે સૌ કામ કરીશું, એ જ આજના દિવસે આપણા સૌનો સંકલ્પ હોઈ શકે. ફરી વખત આપ સૌને આજના દિવસની ઉજવણી માટે ખૂબ ખૂબ સમાજ દ્વારા 18 નવેમ્બર 1962માં રોઝાંગલામાં જે લડાઈ થઈ અને 120 યાદવો આહીરોએ આ દેશની રક્ષા માટે ચાઇના સામે છેલ્લા શ્વાસ સુધી લડીને 1300થી વધુ ચીના એટલે કે ચાઇનાના સૈનિકોનો સાફ કરીને 25 ટ્રકો લાશ ઉપાડવા માટે જરૂર પડી હતી અને આપણા 120 જ સાધન સંપન્ન વગર હોવા છતાં સામી છાતીએ લડીને જે શૌર્ય અને પરાક્રમનું એમણે અભૂતપૂર્વ ઇતિહાસ બનાવ્યો છે, એ શૌર્ય દિવસ આજનો આહીર સમાજ સૌરાષ્ટ્રના બધા લોકો ભેગા થઈને ઉજવો છે, ખૂબ આનંદની વાત છે. આહીર સમાજ હંમેશા એક નીડર, હિંમતવાળા, ખુમારીવાળા અને પારકી છઠ્ઠીના જાગનારા લોકો છે. સમાજ માટે જરૂર પડે તો બલિદાન પણ આપવું, દેશ ધર્મ માટે, એ એમના મૂળમાં લોહીમાં રહેલી વાત છે. ત્યારે આ શૌર્ય દિવસ એ નવી પેઢીને ખૂબ પ્રેરણા આપશે અને આ ઇતિહાસ સમગ્ર ભારતીયોને 62ની વોર આપણે ભલે આવ્યા પણ આ બધા પ્રસંગો સાંભળીએ તો આપણે એમ થાય કે આપણી સેનાએ ખૂબ મોટા પરાક્રમો કર્યા છે, એનો એક ગૌરવ આપણે ઊભું થાય. એ પ્રકારનો કાર્યક્રમથી નવી પેઢીને ખૂબ પ્રેરણા મળશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આજનો જે કાર્યક્રમ છે આહીર શૌર્ય દિવસ સમિતિ દ્વારા રાખવામાં આવ્યો છે કાર્યક્રમ, આહીર શૌર્ય દિવસની ઉજવણી અમે સેના માટે કરી, તો પહેલાં વાત કરી છે આપણે કે આહીરોને જે શૌર્ય બતાવેલું હતું, જે યુદ્ધમાં જવાનો શહીદ થયા હતા, એમાં માત્ર આહીર સમાજના નહીં પણ જે જે લોકો જ્યાં જ્યાં યુદ્ધમાં જે જવાનો શહીદ થયા હોય એના શ્રદ્ધાંજલિના ભાગરૂપે કાર્યક્રમ હતો. સાથે સાથે આહીર સમાજના જે અમારા વડીલો વડવાઓ થઈ ગયા, જેમનું આહીર સમાજ માટે નહીં પણ અન્ય સમાજ માટે પોતાનું બલિદાન છે, એવા બધા લોકોને શ્રદ્ધાંજલિનો અમારો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં માનની આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ હાજર રહ્યા, એમનો આહીર શૌર્ય દિવસ સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે. સાથે સાથે આહીર સમાજના અમારા કેન્દ્રના મંત્રી શ્રી રાવ ઇન્દ્રજીત સાહેબ, અમારા રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી માનની જવાહરભાઈ ચાવડા સાહેબ, માનની વાસણભાઈ આહીર, માનની વગાભાર બારડ, માનની અમરીશભાઈ ડેર, માનની અમારા સાંસદ લોકલાવડીલા સાંસદ એવા શ્રી પૂનમબેન હાડવ મેડમ, એવા અમારા અલગ અલગ વિસ્તારના મુખ્ય આગેવાનો બધા જિલ્લાના, સાથે અમારા જામનગરના સાંસદ એવા શ્રી વિક્રમભાઈ મેડમ અને બહોળી સંખ્યામાં અનેક વિસ્તારમાંથી રાજકોટ સિટી ગ્રામ્ય અને અનેક બધા જિલ્લામાંથી ઉપસ્થિત રહેલ અમારા આહીર સમાજના યુવા મિત્રો, વડીલો અને બહેનો, એમનો હું આહીર સમાજ આહીર શૌર્ય દિવસ સમિતિ વતી આભાર માનું છું. સાથે સાથે આ પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ મીડિયાનો પણ આહીર શૌર્ય દિવસ સમિતિ વતી હું આપનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જી, અમે રેકોર્ડ માટે અમારી ગણતરી હતી કે 15,000 સંખ્યા થશે અને રેકોર્ડ એના માટે છે કે જે આપણે જવાનો શહીદ થયા છે કોઈ એક
એક સમાજે આટલા લોકો એક સાથે શહીદીને શ્રદ્ધાંજલિ આપી એવો પહેલો કાર્યક્રમ હતો. એના માટે અમારો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ છે એમાં અમારી નોંધણી થઈ છે, એ રેકોર્ડ અમને મળ્યો છે. સાથે સાથે અમારી ધારણા હતી કે 15,000થી વધારે લોકો થશે, તો આજ તમે જોઈ શકો છો કે 20,000થી વધારે લોકો હાજર રહ્યા છે. એનો મતલબ એ બતાવે છે આહિર સમાજ ખુમારી માટે અને શૌર્યતા માટે ફેમસ છે, એટલા માટે જ આટલા લોકો હાજર રહ્યા છે. સૌનો આપ સૌનો આભાર, ધન્યવાદ. કેમેરામેન મેરામ સોલંકી, કેટીવી ન્યૂઝ, રાજકોટ.